કાર્ય બંનેની પરસ્પર પૂરક હાજરી અનિવાર્ય છે સંચાલકીય નાણાં કાર્યને સફળતા વહીવટી નાણાં કાર્ય અપાવે છે તો બંને પ્રકારના નાણાકીય કાર્યોને આપણે હવે ક્રમશઃ સમજવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ સંચાલકીય નાણાં કાર્યોની જ્યારે સંચાલનની સપાટીઓની વાત આપણે કરી છીએ ત્યારે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી જેમાંની ઉચ્ચ સપાટી એટલે સંચાલકીય કાર્યો જે માત્ર નિર્ણય નિર્ણયોનું કામ કરે છે સંચાલકો દ્વારા વિષયક નિર્ણયોમાંનો સૌ પ્રથમ મહત્ત્વનો નિર્ણય કે મહત્ત્વનું કોઈ નાણાં કાર્ય હોય તો એ નાણાકીય જરૂરિયાતોનું આયોજન અને અંદાજ છે મિત્રો જેમ મેન પાવર પ્લાનિંગ કરવું પડે છે એમ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ કરવું પડે છે કોઈ પણ ધંધો શરૂ કરતી વખતે કુલ કેટલા નાણાંની જરૂર પડશે કેવા નાણાકીય સાધનોની જરૂર પડશે કેટલા સમયગાળા માટે કેવા નાણાકીય સાધનો મેળવશું કઈ શરતોથી મેળવશું આ નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરશું કુલ મૂડીની રકમ કેટલી મેળવવી પડશે સ્થિર મૂડી કેટલી મેળવશું ચાલુ મૂડી કેટલી મેળવશું કઈ મૂડીનું કઈ મિલકતોમાં રોકાણ કરશું કઈ મિલકતો તમને કેટલા પ્રમાણમાં વળતર આપવા માટે સક્ષમ છે કઈ મિલકતોનું કેટલું આયુષ્ય છે કઈ મિલકતો આયુષ્ય અને અંત્ય કાર્યક્ષમતાને આધારે ધંધાને કુલ ઉત્પાદન શ્રેષ્ઠ રીતે આપી શકે છે આ બધી બાબતો એ નીતિ વિષયક ખ્યાલો છે તો ધંધામાં નાણાકીય સલાહકારની સેવા લઈને એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું સૌથી અગત્યનું નીતિ વિષયક નાણાં કાર્ય છે જે સંચાલકો દ્વારા કરવામાં આવતું હોય છે જેને આપણે અત્રે કહીએ છીએ નાણાકીય જરૂરિયાતોનું આયોજન અને અંદાજ તૈયાર કરવો બીજા ક્રમે છે નાણાંની પ્રાપ્તિ મિત્રો જ્યારે બજારમાં આપણે મૂડી મેળવવા જઈએ છીએ કે નાણું મેળવવા જઈએ છીએ તો એક કરતાં વધારે પ્રાપ્તિ સ્થાનોથી નાણાંની પ્રાપ્તિ થઈ શકે છે નાણાંની પ્રાપ્તિ કરતાં પહેલાં નાણાંની જરૂરિયાતોને સમજવી જરૂરી છે કે જેવા પ્રકારની આપણી નાણાંકીય જરૂરિયાત છે એવા પ્રકારના સંબંધિત નાણાં પ્રાપ્તિ સ્થાનનો આપણે સંપર્ક કરવો જોઈએ મેં આપને પહેલાં જ કહ્યું કે જરૂર પડે ત્યારે જરૂરી મૂડી જરૂરી સમયે સરળતાથી અને ઓછા ખર્ચે જે આપણને આપી શકે એ આપણું શ્રેષ્ઠ પ્રાપ્તિ સ્થાન કહેવાય એટલે કે જ્યારે તમામ લોકો નાણાં ધિરાણ કરવા બેઠા હોય પછી એ શરાબ સાહુકારો હોય કોમર્શિયલ બેંક હોય સહકારી બેન્કો હોય સરકારી બેંકો હોય જુદી જુદી પ્રકારની નાણાકીય સંસ્થાઓ હોય જુદા જુદા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હોય નાણાકીય સંસ્થાઓ હોય કે વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ હોય સ્વદેશી મૂડી હોય કે વિદેશી મૂડી હોય આ મૂડી સ્વદેશમાંથી કે વિદેશમાંથી કંપનીઓ દ્વારા પ્રાપ્ત થતી હોય આ બધા આપણા માટે પ્રાપ્તિ સ્થાન છે તો મિત્રો જ્યારે વિકલ્પો વધારે હોય ત્યારે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી જોઈએ અને એમાં જ બુદ્ધિપૂર્વકનું વલણ દર્શાવાય છે તો નાણાંના પ્રાપ્તિસ્થાનોમાંથી યોગ્ય પ્રાપ્તિ સ્થાન જે ધંધાને અનુરૂપ છે એની આપણે પસંદગી કરીશું ત્યારબાદ નાણાં મેળવવાની કાર્યવાહી મિત્રો નાણાં મેળવવાની કાર્યવાહી એટલે નાણું ધંધામાં આવતું નથી તમે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો પૈકી જે પ્રાપ્તિસ્થાનની પસંદગી કરેલી છે આવા પસંદ થયેલા નાણાંના પ્રાપ્તિ સ્થાન સાથે વાટાઘાટોની કામગીરી આગળ ધરવામાં આવે છે એટલે કે નાણાકીય સલાહકારની મદદ લઈ અને નાણાંના પ્રાપ્તિ સ્થાનો સાથે વાટાઘાટોનો દોર શરૂ થાય છે દરેકે દરેક પ્રાપ્તિ સ્થાનની શરતો આપણે જાણીએ છીએ આપણી જે મૂડીની કે નાણાંની જરૂર છે એની માહિતી એમને આપીએ છીએ અને આ માહિતી અને આપલે દ્વારા એક ચોક્કસ પ્રકારના મૂડી મેળવવા અંગેના કે નાણાકીય સાધનો મેળવવા અંગેના અહીંયા પ્રાથમિક કરારો કરવામાં આવે છે જેને આપણે નાણાં મેળવવાની કાર્યવાહીનો ભાગ ગણશું અને ત્યાર પછી નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ ધંધામાં એક વખત નાણાકીય સાધનો આવે અથવા તો જ્યારે ફંડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યારે દરેકે દરેક રૂપિયો જે છે એનો ચોક્કસ હેતુપૂર્વકનો ઉપયોગ થાય તે જોવું અત્યંત જરૂરી છે પહેલાંની વ્યાખ્યાઓમાં પણ આપણે આ જ વસ્તુની વિગતવાર ચર્ચા કરેલી છે કે પુરવઠાને પ્રાધાન્ય ન આપતા કાર્યક્ષમ ઉપયોગને પ્રાધાન્ય આપવું જોઈએ રૂપિયો વેડફાઈ જતા વાર લાગતી નથી પરંતુ જેનો એનો બુદ્ધિપૂર્વકનો યોગ્ય વહેંચણી દ્વારા કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો જ રૂપિયો નવા રૂપિયાનું સર્જન કરે છે મિત્રો વડીલો આપણને એમ પણ કહેતા કે રૂપિયા ઝાડ ઉપર ઉગતા નથી એ વાત તદ્દન સાચી છે રૂપિયા ઝાડ ઉપર ઉગતા નથી રૂપિયા ઉપર રૂપિયા ઊગે છે એટલે કે એક રૂપિયાનું વ્યવસ્થિત કરેલું રોકાણ કે રૂપિયાનો કાર્યક્ષમ ઉપયોગ નવી સંપત્તિ કે રોકડનું કે નાણાંનું સર્જન કરવા માટે સક્ષમ છે તો નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ એ નાણાં કાર્યનું સૌથી અગત્યનું સંચાલકીય નાણાં કાર્ય છે ત્યારબાદ ખરીદ વેચાણની નીતિ મિત્રો ખરીદ વેચાણની નીતિ એ જેટલું સરળ આપણને લાગે છે એટલું સરળ નથી હું એક ચાર્ટ દ્વારા તમને સમજાવવા માંગીશ કે ખરીદ વેચાણની નીતિ એ કેટલો ઊંડાણપૂર્વકનો અને રસપ્રદ વિષય છે ખરીદ વેચાણની નીતિનો ચાર્ટ આપણે જોઈએ તો કેટલા બધા મુદ્દાઓ આપણે આ ચાર્ટમાં આવરી લઈએ છીએ જેમ કે ખરીદ અને વેચાણ એ આપણી દ્રષ્ટિએ માત્ર બે વ્યવહાર છે પણ મિત્રો ખરીદી રોકડ પણ હોઈ શકે ખરીદી ઉધાર પણ હોઈ શકે એવી જ રીતે વેચાણ રોકડ પણ હોઈ શકે વેચાણ ઉધાર પણ હોઈ શકે સંચાલકોએ પોતાની ભૂમિકા અહીંયા સ્પષ્ટ કરવી જરૂરી છે કે ધંધામાં જ્યારે ખરીદ અને વેચાણ બે વ્યવહારો કરવામાં આવતા હોય ત્યારે બંને વ્યવહારો માટેના નિયમો કે સિદ્ધાંતો સરખા હોવા જોઈએ જેમ કે જો રોકડ ખરીદી કરવામાં આવતી હોય તો વેચાણ પણ રોકડ કરવું જરૂરી છે અને બંનેનું પ્રમાણ પણ લગભગ સમકક્ષ હોવું જોઈએ જેમ કે કુલ ખરીદીના પચાસ ટકા ખરીદી આપણે રોકડ કરતા હોય અને પચાસ ટકા ખરીદી શાખ ઉપર કરતા હોય તો આ જ પ્રમાણે વેચાણમાં પણ આ ટકાવારી જાળવવી જરૂરી છે તો રોકડ વેચાણ પણ પચાસ ટકા કરવું અને રોકડ વેચાણની ઉપરાંત ઉધાર વેચાણ પણ ખરીદીની જેમ પચાસ ટકા કરવું જો ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ કરતા હો તો જેટલી ઉધાર ખરીદી છે એટલું જ ઉધાર વેચાણ રાખવું હવે ઉધાર ખરીદીનું પ્રમાણ ઓછું હોય ને જો ઉધાર વેચાણનું પ્રમાણ વધારે હશે તો લેણદાર અને દેવાદારો વચ્ચેના તફાવતનો આંક ક્યારે આપણે મેળવી શકશું નહીં અને તો ધંધામાં ઉઘરાણી કે વસુલાતના પ્રશ્નો ઉદ્ભવશે રોકડ ખરીદી અને રોકડ વેચાણ તમારી રોકડની સમતુલતા જાળવવામાં મદદરૂપ થશે પણ બંનેનું પ્રમાણ ફરીથી યાદ રાખશું સમાન હોવું જોઈએ હવે ઉધાર વેચાણ અને ઉધાર ખરીદી માની લો વર્ષ દરમિયાન પચાસ ટકા ખરીદી ઉધાર કરે છે અને વેચાણ ઉધાર કરે છે તો અહીંયા ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ વચ્ચે વીસ ટકાનું માર્જિન એટલે કે ગાળો કે તફાવત રહેલો છે અને આ વીસ ટકાનું માર્જિન ઉધાર ખરીદી અને વેચાણના વ્યવહારની નીતિને કારણે ધંધામાં નાણાકીય પ્રશ્નો ઊભા કરશે જે રોકડની ખાધ સ્વરૂપે આપણી સમક્ષ વારંવાર આવશે મિત્રો કાર્યશીલ મૂડીની અછત થવાનું આ કારણ છે જ્યારે તમે ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ બંને વ્યવહાર કરો છો તો આ વ્યવહાર સામાન્ય છે સર્વ સ્વીકૃત છે હોવા પણ જોઈએ વધારે ગ્રાહકો મેળવવા માટે અને વેપારીઓ પાસેથી સસ્તા દરે માલ મેળવવા માટે કે રોકડની અછત નિવારવા માટે ઉધાર ખરીદી પણ આપણે કરવી જોઈએ પણ મિત્રો એનું પ્રમાણ સમાન હોવું જોઈએ કે પચાસ ટકા ખરીદી ઉધાર તો પચાસ ટકા વેચાણ પણ ઉધાર હવે મિત્રો જોઈએ રોકડ ખરીદી અને રોકડ વેચાણનો મળતો લાભ રોકડ ખરીદી તમે જથ્થાબંધ પણ કરી શકો છો રોકડ ખરીદી છૂટક પણ કરી શકો છો અને આને પરિણામે જો જથ્થાબંધ રોકડ ખરીદી કરવામાં આવશે તો તમે વેપારીઓ સાથે બાર્ગેનિંગ કરી અને એની પાસેથી રોકડ ખરીદીનો કે રોકડ જથ્થાબંધ ખરીદીનો વટાવ સ્વરૂપે મહત્તમ લાભ ધંધાને અપાવી શકશો જો આપણે રોકડ વેચાણ જથ્થાબંધ કરતા હશું તો આપણે આપણા ગ્રાહકોને જેમ આપણને વેપારી વટાવ મળે છે એમ આપણે આપણા ગ્રાહકોને પણ રોકડ જથ્થાબંધ ખરીદીનો વટાવનો લાભ આપવો પડશે અને આ વટાવની ટકાવારી ફરીથી મિત્રો મળતા વટાવ કરતાં આપવામાં આવતો વટાવ કા સમકક્ષ હોવો જોઈએ અથવા તો આપવામાં આવતો વટાવ ઓછો હોવો જોઈએ અને તો જ વટાવ સ્વરૂપે તમે ખાદ સર્જાતી રોકી શકશો આ જ પ્રમાણે જો રોકડ ખરીદી અને વેચાણ જથ્થાબંધ ન કરતા છૂટક કરવામાં આવે તો સામાન્ય રીતે વટાવનો લાભ આપવામાં પણ નથી આવતો અને મેળવી પણ શકાવતો નથી કારણ કે માલના વ્યવહારનું પ્રમાણ મર્યાદિત છે એટલે કે રોકડ ખરીદી છૂટક પ્રમાણમાં કરીએ છીએ અને આવા વ્યવહારો જ્યારે જરૂર હશે ત્યારે જ કરવામાં આવતા હોય છે અને છૂટક રોકડ ખરીદી કે છૂટક રોકડ વેચાણમાં વટાવનો લાભ સામાન્ય રીતે આપવામાં આવતો નથી હવે બીજી બાજુ જોઈએ તો ઉધાર ખરીદી અને વેચાણ જો જથ્થાબંધ કરવામાં આવતું હોય તો મિત્રો ઉધાર ખરીદી જથ્થાબંધ આપણે કરીએ છીએ ત્યારે લેણદારોની રકમમાં ઉમેરો થાય છે અને ઉધાર વેચાણ આપણે જથ્થાબંધ કરી છીએ ત્યારે દેવાદારોની રકમમાં વધારો થાય છે એટલે એક બાજુ ઉધાર જથ્થાબંધ ખરીદીથી લેણદારોની રકમ વધે છે અને ઉધાર જથ્થાબંધ વેચાણને કારણે દેવાદારોની રકમ વધે છે મિત્રો અહીંયા રોકડ ખરીદી અને વેચાણ કરતાં વિપરીત પ્રશ્નો ઊભો થાય છે રોકડ ખરીદી અને વેચાણમાં વટાવનો લાભ કેટલો આપવો અને કેટલો મેળવવો એ મુખ્ય નીતિ વિષયક નિર્ણય હતો જ્યારે ઉધાર ખરીદી કે વેચાણ જ્યારે જથ્થાબંધ ધોરણે કરવામાં આવશે ત્યારે શાખનો પ્રશ્ન ઉદભવે છે મિત્રો ફરીથી યાદ અપાવું જે રીતે મળતા વટાવ કરતાં આપવામાં આવતો વટાવ ઓછો હોવો જોઈએ એવી જ રીતે ઉધાર ખરીદી અને ઉધાર વેચાણમાં તમને મળતી વેપારી શાખ કરતા તમે ગ્રાહકોને જે શાખ આપો છો એનું પ્રમાણ કે સમયગાળો ઓછો હોવો જોઈએ બીજી રીતે કહીએ તો મળતી શાખ કરતા આપવામાં આવતી શાખ ઓછી હોવી જોઈએ જો આપણે ઉધાર ખરીદી બે માસની શાખથી કરતા હોઈએ તો આપણે ઉધાર વેચાણ એક માસની શાખથી કરવું જોઈએ અથવા મહત્તમ બે માસની શાખથી કરવું જોઈએ કારણ કે આપણે ઉધાર ખરીદીના નાણાં આપણા વેપારીને બે માસ પછી ચૂકવવાના છે જ્યારે આપણે ગ્રાહકને ઉધાર વેચાણ કરેલું છે એની પાસેથી બે માસ પછી રૂપિયા આવવાના છે અને જો આ ગ્રાહક ઉધાર વેચાણના નાણાં ચૂકવામાં નિષ્ફળ જશે તો ફરીથી કાર્યશીલ મૂડીના પ્રશ્નો સર્જાશે આવા પ્રશ્નો ન સર્જાય એટલા માટે જ શાખમાં પણ આ નિયમ બરોબર યાદ રાખશું અને ધંધાના માલિકો આ નિયમને ચુસ્તપણે વળગી રહે છે કે મળતી શાક કરતાં આપવામાં આવતી શાકનું પ્રમાણ હંમેશા ઓછું રાખવું જોઈએ તો મિત્રો જ્યારે નાણાં કાર્યના વર્ગીકરણમાં આપણે આ સંચાલકી નાણાં કાર્ય જોયું ત્યારે આપણો ખ્યાલ બહુ સ્પષ્ટ નહોતો આપણે ખરીદ વેચાણની નીતિને એક સામાન્ય કાર્ય ગણતા હવે આપણને ખબર પડે છે કે ખરીદી રોકડ ખરીદી ઉધાર વેચાણ રોકડ હોઈ શકે વેચાણ ઉધાર હોઈ શકે રોકડ ખરીદી કે વેચાણ જથ્થાબંધ હોઈ શકે છૂટક પણ હોઈ શકે એમાંથી વટાવનો લાભ મેળવી પણ શકાય આપી પણ શકાય ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ જથ્થાબંધ અને છૂટક હોઈ શકે અને એમાં પણ મળતી શાખ અને આપવામાં આવતી શાખનું પ્રમાણ જાળવવું જરૂરી છે અને આ સમગ્ર ખરીદ વેચાણની નીતિ એ આપણા નાણાં કાર્યનો એક ભાગ છે મિત્રો ત્યાર પછી હવે પછીનું નાણાં કાર્ય જોઈએ આવકની વેચણી ધંધામાં જ્યારે એક વખત ઉત્પાદન અને વેચાણની કામગીરી નિત્યક્રમ મુજબ ચાલુ થઈ જશે ત્યારે સ્વાભાવિક છે વેચાણની આવક અને નફાનું સર્જન એમાંથી જ થતું હશે આવકની વહેંચણી કેવી રીતે કરવી જેમ એલોકેશન ઓફ ફંડ છે એવી જ રીતે એલોકેશન ઓફ ઇન્કમ પણ છે ધંધામાં આપણે રોકડ બજેટ એવો શબ્દ વારંવાર ચર્ચામાં લેતા હોય છીએ ધંધાના જુદા જુદા વિભાગો વચ્ચે આવકની વહેંચણી આવશ્યક છે નફામાંથી સરકારના નિયમો અનુસાર ઇન્કમટેક્સ એક મુજબ આવકની વહેંચણીમાંથી કરવેરાની જોગવાઈ કરવી પડે આવકમાંથી જો ઓછીની મૂડી મેળવેલી હોય તો ડિવેન્ચર હોલ્ડરોને વ્યાજ ચૂકવવું પડે પ્રેફરન્સ જેવી જો નિશ્ચિત ડિવિડન્ડ બોજવાળી જામીનગીરી હોય તો આવકની વેચણીનો એક ભાગ પ્રેફરન્સ ડિવિડન્ડ સ્વરૂપે ચૂકવવો પડે અનામતો ખાતે પણ અમુક ચોક્કસ રકમ લઈ જાવી પડશે પાછલા વર્ષોનું બાકી ડિવિડન્ડ કે પાછલા વર્ષોનું બાકી વ્યાજ પણ આવકની વેચણીનો ભાગ ગણાશે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરો હોય તો આવા પ્રેફરન્સ શેર હોલ્ડરોને સામાન્ય ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધારાની આવકમાંથી પણ ભાગ આપવો પડશે જુદા જુદા પ્રકારની નાણાકીય જરૂરિયાત એ પણ આવકનો એક હિસ્સો છે તો માત્ર નફાની પ્રાપ્તિ કર્યા બાદ ધંધાનો વિકાસ માપવો એ સલાહ ભર્યું નથી તમામ પ્રકારના આવકના સોર્સ જ્યાંથી ઉત્પન્ન થયેલા છે એ તમામને એનું વળતર ચૂકવવું એટલે આવકની વહેંચણી અને આવી આવકની વહેંચણી કર્યા પછી જ આપણને ખ્યાલ આવશે કે ધંધાના દરેકે દરેક પ્રકારના રોકાણકારો કેટલા અંશે પોતાના રોકાણથી સંતુષ્ટ છે અને ધંધો ખરેખર આવકની દ્રષ્ટિએ કેટલો વિકાસ કરે છે ત્યારબાદ નાણાં કાર્યનું એક સૌથી મહત્વનું સોપાન કહીએ તો એ છે રિટેન અર્નિંગ એટલે કે નફાનું પુનરોકાણ મિત્રો એવું કહેવાય છે રિટેન અર્નિંગ આર એ મોસ્ટ ઇન્ટરનલ ઇમ્પોર્ટન્ટ સોર્સિસ ઓફ ફંડ નાણાં કાર્ય એ નફાના પુનરોકાણને સૌથી વધારે મહત્ત્વ આપે છે શું કામ આ એક એવું સંચાલકીય નીતિ વિશે નાણાં કાર્ય છે કે જે ધંધાની ભવિષ્યની નફો કમાવાની શક્તિમાં અનેક ગણો વધારો કરવા માટે સક્ષમ છે તમામ નફો ડિવિડન્ડ સ્વરૂપે એક વખત વહેંચી દેશું તો ચોક્કસ રોકાણકારો ટૂંકા ગાળા માટે ખુશખુશાલ થઈ જશે પરંતુ જો રોકાણકારોને લાંબી અવધિ માટે લાંબા સમયગાળા સુધી લાંબા ભવિષ્ય સુધી તમે સ્થિર અને નિશ્ચિત વળતર આપવા ઈચ્છતા હો જો રોકાણકારોને તમે બોનસ શેર કે હકના શેરના લાભ આપવા ઈચ્છતા હો જો રોકાણકારોને તમે શેર કે ડિવેન્ચર જેવી જામીનગીરીઓના બજાર મૂલ્યમાં વધારો આપવા ઈચ્છતા હો તો તમારે નફાના પુનરોકાણને મહત્ત્વ આપવું જ રહ્યું તમામ નફો ડિવિડન્ડ સ્વરૂપે ન વેચતા નફાનો અમુક ભાગ ધંધામાં ફરીથી રોકાણ કરવું જોઈએ જેને આપણે રી ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ કહીએ છીએ એટલે કે નફાનું પુનરોકાણ મિત્રો નફાના પુનરોકાણની તાકાત જબરજસ્ત છે પુનરોકાણ એ એક એવું ફર્ટિલાઇઝર છે એવું ખાતર છે જે જમીનની ફળદ્રુપતામાં અસાધારણ વધારો લાવે છે અને એ અસાધારણ ઉત્પાદન આપવા માટે પૂરતું છે નફાનું પુનરોકાણ લાંબા સમયગાળે ધંધાને નાણાકીય સ્થિરતા તો આપે જ છે પરંતુ ધંધાની નફો કમાવાની શક્તિમાં પણ અનેક ગણો વધારો કરે છે કારણ કે નફાની વેચણી રોકાણકારો વચ્ચે ન કરતાં તમે ધંધાની આ આવકનું ધંધામાં જ પુનરોકાણ કરેલું છે અને આ પુનરોકાણથી ધંધાની ઉત્પાદન શક્તિમાં કાર્યક્ષમતામાં ફરીથી વધારો થાય છે ધંધાને વિકાસનો એક નવો વેગ નફાનું પુનરોકાણ આપે છે અને માટે જ નાણાં કાર્યનું આ એક અગત્યનું સોપાન છે જે ધંધાની કમાવાની શક્તિમાં વધારો કરે છે અને તમામ પ્રકારના રોકાણકારોને અને કંપનીના માલિકોને સ્થિર નિશ્ચિત વળતર અને નિશ્ચિતતા બક્ષે છે ત્યારબાદ મિલકતોમાં નાણાં રોકાણ અંગેની નીતિ મિત્રો પાકા સરોવરમાં જ્યારે આપણે મિલકતો જોઈએ છીએ ત્યારે મિલકતોના નામથી જ આપણે પરિચિત હોઈએ છીએ મિલકતોની લાક્ષણિકતાઓથી અંશે પરિચિત હોતા નથી ਮਿਲਕਤ ਹੋਗੇ ਨਾ ਜੁਨਵਾਨੀ ਖਿਆਲ ਇੱਕ ਸਰਤ